પિંકુ, તને કેટલી વાર કહ્યું કે અમારી સાથે રહે, તો પણ તું આમ ને તેમ જતો રહે છે. શું મમ્મી, જ્યારે જુઓ ત્યારે મને વઢ્યા જ કરો છો. હવે હું નાનું બચ્ચું થોડી છું, હું તો મોટો થઈ ગયો છું. બદમાશ શિકારી. વિકરાલ સિંહ એક બદમાશ શિકારી હતો. તેને જાનવરો પ્રત્યે દયા હતી જ નહીં. નિર્દોષ જાનવરોનો શિકાર કરીને તેમની ચામડીને ઊંચી કિંમતે વેચી નાખતો, તો ક્યારેક જાનવરોને જાળમાં ફસાઈને કસાઈને વેચી નાખતો હતો. સવારથી બપોર થવાય કોઈ શિકાર હાથમાં ના આવ્યો. મેં શહેરના વેપારીઓ પાસે હરણની ચામડીનો સોદો કર્યો છે. કેટલાક પૈસા એડવાન્સ દીધા છે. જો હરણનો શિકાર નહીં થાય તો બહુ ગડબડ થઈ જશે. તે પોતાની જાત સાથે વાત કરતો હતો અને ઘાત લગાવીને હરણના આવવાની રાહ જોતો હતો. પણ સાંજ પડવા આવી અને હરણ તેના હાથમાં ન આવ્યું. આ જાનવરો આજકાલ વધારે ચાલાક થઈ ગયા લાગે છે. વિકરાલ સિંહ આ વિચારતો જ હતો કે ત્યાં જ તેના કાનોમાં હરણના આવવાનો અવાજ આવ્યો. તે ઝાડીની પાછળ જઈને સંતાઈ ગયો. તેણે જોયું કે કેટલાક હરણ તેની પાસે જ આવતા હતા. ચલો, રાહ જોવાનું ફળ કંઈક મીઠું થવાનું છે. તેણે હરણ તરફ પોતાની બંદૂક તાકી દીધી. હરણના તે જૂથમાં ચિંકી હરણ, તેના નાના દીકરા પિંકુ પાસે હતી અને તે તેને કંઈક સમજાવતી હતી. પિંકુ, તને કેટલી વાર કહ્યું કે અમારી સાથે રહે, તો પણ તું આમ ને તેમ જતો રહે છે. શું મમ્મી, જ્યારે જુઓ ત્યારે મને વઢ્યા જ કરો છો. હવે હું નાનું બચ્ચું થોડી છું, હું તો મોટો થઈ ગયો છું. પિંકુ, જેટલું કહ્યું છે તેટલું જ કર. જો અત્યારે સાંજ પડી ગઈ છે, અંધારું પણ થવા આવ્યું છે. પણ પિંકુએ તેની માની વાત ના માની અને તેની માની નજર જેવી જ હટી કે તે તરત જ ભાગી ગયું. મમ્મી, પણ જ્યારે જો ત્યારે મને વઢ્યા જ કરે છે. હવે તો હું મોટો થઈ ગયો છું, મને પણ એકલા ફરવાનું મન થાય ને. પિંકુ તેની માથી દૂર તો ગયો હતો, પણ તેને ખબર જ ન હતી કે તે આવનાર ખતરાનો સામનો કરવાનો છે. ઝાડીમાં છુપાયેલા વિકરાલ સિંહે ક્યારની તેમની પર નજર માંડી હતી. આ હરણનું બચ્ચું છે તો નાનું, પણ માર્કેટમાં તેની બહુ ડિમાન્ડ છે. તેના ઘણા બધા પૈસા મળશે. સારું થયું કે તે છૂટું પડી ગયું. હવે હું તેનો શિકાર આરામથી કરી શકું છું. આમ વિચારીને શિકારીએ ફરીથી બંદૂકનું નિશાન પેલા પિંકુ હરણ તરફ તાક્યું. પિંકુ તે વખતે જંગલની વચ્ચોવચ રહેલા તળાવની પાસે પોતાનું પ્રતિબિંબ જોતો હતો. હું કેટલો સ્માર્ટ લાગી રહ્યો છું આજે, એકદમ હીરોની જેમ. હું તો મોટો થઈને હીરો જ બનીશ. પણ અચાનક બંદૂકમાંથી નીકળેલી ગોળી પિંકુને જઈને વાગી. પિંકુએ પીડાથી ચીસ પાડી દીધી. પિંકુ હરણની ચીસ સાંભળીને તેની માં ચિંકી હરણનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. અરે, આ તો મારા પિંકુનો અવાજ છે. શું થયું છે તેને? કેટલી વાર તેને કહ્યું કે અમારી સાથે રહે, પણ તે મારું સાંભળતો જ નથી. પિંકુ, પિંકુ, ક્યાં છે બેટા? પિંકુ. ચિંકી તે અવાજની દિશામાં ભાગવા જતી હતી કે ત્યાં જ ઝુંડમાં રહેલા હરણોએ તેને પકડી લીધી અને કહ્યું કે ચિંકી, ચિંકી પાગલ ના થા. શિકારીએ જરૂર તારા બાળકને ગોળી મારી. જો તું પણ તેની પાસે જઈશ તો તે પણ તને ગોળી મારશે. અરે, મારી દેશે તો મારી દેશે, પણ હું એક માં છું. મારા બચ્ચાને હું મુશ્કેલીમાં કેવી રીતે જોઈ શકું છું? આમ કહીને તે ફરીથી છલાંગો મારતી મારતી પોતાના બાળકના અવાજની દિશામાં દોડી ગઈ. પેલી બાજુ પિંકુ હરણને ગોળી વાગવાથી ખરાબ રીતે ઘાયલ થઈ ગયું હતું. તેના ઘામાંથી સતત લોહી નીકળતું હતું અને તેની આંખોની આગળ અંધારું છવાઈ ગયું હતું. પિંકુ હરણે જોરદાર ચીસ પાડી અને તે તળાવમાં જઈને પડી ગયું. તળાવની અંદર માછલી રાજ મોહનની નજર પિંકુ ઉપર પડી. અરે અરે, આ તો પિંકુ છે, આ મારી સૌથી સારી દોસ્ત ચિંકીનો બાળક. હે ભગવાન, આને શું થઈ ગયું? લાગે છે પેલા શિકારીએ આને ગોળી મારી છે. માછલીરાજ મોહને તળાવની બધી માછલીઓને ભેગી કરી અને કહ્યું કે મારી મિત્ર માછલીઓ, જુઓ, આ મારી મિત્રનું બાળક છે. એની હાલત તો તમે જોઈ જ રહ્યા છો. તેને ગોળી વાગી છે અને તે ચોક્કસ પેલા વિકરાલ સિંહે તેને મારી છે, જે જાનવરોનો દુશ્મન છે.
આની પહેલા પણ ઘણા બધા જાનવરોને જાળમાં ફસાવ્યા છે. આપણે પિંકુનો જીવ બચાવવો છે અને તેને છુપાવીને પણ રાખવાનો છે, કારણ કે પેલો શિકારી તને લેવા અહીં જાઓ તો હશે. માછલી રાજની વાતો સાંભળી તળાવની બધી માછલીઓએ તેને કહ્યું કે તમે કહો, અમારે શું કરવાનું છે? તળાવની અંદર જે વનસ્પતિ છે તેનો લેપ બનાવીને તેને લગાડવાનો છે, પણ એ પહેલા આપણે ગોળીને કાઢવાની છે જેથી ગોળીનું ઝેર તેના શરીરમાં ન ફેલાય. બધી માછલીઓએ ગોળી નીકાળવાનું કામ શરૂ કર્યું. પિંકુ હજુ સુધી બેભાન હતો. કેટલીક માછલીઓએ તળાવમાં રહેલી જડીબુટીવાળી વનસ્પતિઓને તોડી અને તેનો રસ નીકાળીને પિંકુના ઘાવ પર ચોપડવા માંડી. હા, થોડી વારમાં તને હોશ આવશે અને પેલો શિકારી પણ અહીંયા આવી જશે, પણ આ વખતે શિકારીને મજા ચખાવી જ પડશે. પેલી બાજુ પિંકુની મા તળાવની પાસે આવી ગઈ, પણ પિંકુ તેને ક્યાંય જોવા ન મળ્યું. અવાજ તો અહીંથી જ આવ્યો હતો, પણ મારું પિંકુ? અહીંયા પિંકુ તો નથી દેખાઈ રહ્યો. પિંકુ, પિંકુ! તળાવની અંદર માછલી રાજે તેનો અવાજ સાંભળી લીધો. અરે, આ તો ચિંકીનો અવાજ છે. લાગે છે તે પિંકુને શોધતા શોધતા અહીં આવી ગઈ, પણ તેણે ભૂલ કરી. પેલો શિકારી અહીં જ આવતો હશે. શું કરું હું, શું કરું? મને તો કશી જ ખબર નથી પડતી. માછલી રાજ કંઈક વિચારે તે પહેલા શિકારી ત્યાં આવી ચૂક્યો હતો. અરે, પેલું હરણનું બચ્ચું ક્યાં ગયું? મેં તો એને ગોળી મારી હતી. ક્યાંક ભાગી તો નથી ગયો? ધત તેરીકી, મારી આખી મહેનત ઉપર પાણી ફરી વળ્યું. અને ત્યાં જ વિકરાળ સિંહની નજર ચિંકી ઉપર પડી. ઓ તેરી, આને કહેવાય નસીબ. એક શિકાર હાથમાંથી ગયો તો બીજો પોતે જ આવી ગયો શિકાર બનવા. મારી કિસ્મત છે જ એકદમ જબરદસ્ત ટાઈપ. ચલો, આને જ ગોળીથી ઉડાવી દઉં છું. આમ વિચારીને વિકરાળ સિંહે ચિંકી તરફ બંદૂક તાણી અને ગોળી ચલાવી, અને તરત જ એક જોરદાર ચીસ સાંભળવા મળી. પણ તે ચિંકીની નહીં, પણ પોતે વિકરાળ સિંહની હતી. તેના શરીરમાં ઘણા બધા કાંટા લાગેલા હતા અને તે કાંટા માછલીઓના હતા. તે કાંટા લાગવાને કારણે જ તેનું નિશાન ચૂકી ગયું હતું. આ કાંટા કઈ રીતે મારા શરીરમાં ઘૂસી ગયા? બહુ જ દુખાય છે. અરે, કોઈ બચાવ! વિકરાળ સિંહ ખૂબ જ બૂમો પાડતો હતો અને તેના શરીરમાંથી લોહી નીકળતું હતું. ચિંકીને પણ ખબર નહોતી પડતી કે આ થાય છે શું. ત્યાં જ માછલી રાજ તળાવમાંથી બહાર આવ્યા. ચિંકી, તારે ઘબરાવાની જરૂર નથી. આપણે આ શિકારીને એવી સજા આપીશું, એવી સજા આપીશું કે ફરીથી જંગલ તરફ આવવાની હિંમત નહીં કરે. અને હા, તારું બાળક એકદમ સુરક્ષિત છે. મારી માછલી મિત્રો તને હમણાં જ બહાર લઈને આવવાની છે. અને એટલામાં જ તળાવની બધી માછલીઓ પિંકુને લઈને બહાર આવી ગઈ. તેને જોઈને ચિંકી તેને ભેટી પડી. મમ્મી, મમ્મી, મારાથી ભૂલ થઈ ગઈ. મેં તમારી વાત ના સાંભળી અને હું મુશ્કેલીમાં પડી ગયો. મમ્મી, જુઓ ને, કેટલો મોટો ઘા મારા પેટ ઉપર પડી ગયો છે. તેના ઘાને જોઈને ચિંકીની આંખોમાં આંસુ આવ્યા. તે તેને પંપાળવા લાગી અને બોલી કે બધું ઠીક થઈ જશે મારા બચ્ચા, બધું ઠીક થઈ જશે. આ દરમિયાન વિકરાળ સિંહ બધાથી બચીને ભાગવાની કોશિશ કરવા લાગ્યો અને ત્યાં જ માછલી રાજની નજર તેના પર પડી. મારી માછલી મિત્રો, આ દુષ્ટને ભાગવા ના દો. હુમલો, હુમલો કરો એની ઉપર. અને પછી વિકરાળ સિંહ ઉપર બધી જ માછલીઓએ પોતાના કાંટા ભાલાની જેમ નાખવા માંડી. તે કાંટા વિકરાળ સિંહના શરીર ઉપર વાગવા લાગ્યા. અરે, અરે, છોડી દો રે. અરે બાપરે, આ કાંટા તો મારા શરીર ઉપર વાગી રહ્યા છે. આ કાંટા તો ભાલાની જેમ વાગે છે. કોઈ બચાવ, બચાવ રે. વિકરાળ સિંહ ત્યાં જ ઢળી પડ્યો. તેને તેના કર્મોની સજા મળી. પઠાન કાકા, પઠાન કાકા, અમારો એક સવાલ છે. હા હા, બોલ, શું સવાલ છે? કાકા, શું પક્ષીઓમાં એવું નથી થઈ શકતું કે તેઓ પણ પાણીમાં તરી શકે? કેમ નહીં બેટા, મહેનત કરવાથી તો બધું થઈ જાય છે. મહેનતનું ફળ. રીમઝીમ ચકલી બતકો પાસે રમતી હતી. ત્યાં જ બતક તેને ચીડવવા લાગ્યા. રીમઝીમ, તું ખાલી હવામાં ઉડી શકે છે, જમીન ઉપર ચાલી શકે છે, પરંતુ પાણીમાં નથી તરી શકતી. ના, હું બધું જ કરી શકું છું. મહેનત કરવાથી કંઈ પણ થઈ શકે છે. અચ્છા,
તને તારી મહેનત પર આટલો બધો વિશ્વાસ હોય તો ચાલ પાણીમાં તરીને બતાવ. તું જોઈ લેજે, હું એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ. રીમઝીમ ત્યાંથી ઉડીને જતી રહે છે. જ્યારે તે ઉદાસ થઈને ઝાડ પર બેઠી હતી ત્યારે ચુનમુન ત્યાં આવે છે. રીમઝીમ, શું થયું તને? આટલી ઉદાસ કેમ દેખાય છે? હું તે વિચારી રહી છું કે જંગલના કેટલાક પક્ષીઓને કેટલો બધો ઘમંડ આવી ગયો છે. અરે, તું કોની વાત કરી રહી છે? નદી કિનારે કેટલાક બતક રહે છે, તેમાંથી જે ઝીલમેર નામની બતક છે ને, તે આજે મને ચીડાવતી હતી. શું બોલી તે? તે બોલી કે તું પાણીમાં તરી નથી શકતી. હું તને કહીને આવી છું કે મહેનત કરવાથી બધું જ થઈ શકે છે. હું તને એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ. પણ તે આવું બોલી કેમ? કારણ કે આપણે ફક્ત ઉડી શકીએ છીએ, જમીન પર ચાલી શકીએ છીએ, પણ પાણીમાં નથી તરી શકતા. હવે તે એમને કહ્યું છે તો કરીને બતાવવું જ પડશે, નહીં તો બહેન તે આપણી ચકલીઓને કંઈ જ નહીં સમજે. પણ તેના માટે આપણે શું કરવું પડશે? હું સારી રીતે જાણું છું. જંગલમાં સૌથી તેજસ્વી જો કોઈ છે તો તે છે બગલા પઠાન. તે જ આપણી મદદ કરી શકે છે, તો આપણે તેમની પાસે જઈએ. પરંતુ પઠાન કાકા ક્યાં મળશે? હું જાણું છું, તું મારી સાથે બગલા પઠાનને ત્યાં ચાલ, તે આપણને કોઈ ના કોઈ ઉપાય જરૂર બતાવશે. રીમઝીમ ચુનમુનની સાથે પગલા પઠાણ પાસે જાય છે. ત્યાં જઈને કહે છે, પઠાન કાકા, પઠાન કાકા, અમારો એક સવાલ છે. હા હા, બોલ, શું સવાલ છે? કાકા, શું પક્ષીઓમાં એવું નથી થઈ શકતું કે તેઓ પણ પાણીમાં તરી શકે? કેમ નહીં બેટા, મહેનત કરવાથી તો બધું થઈ જાય છે. ત્યાં જ રીમઝીમ બોલે છે, કાકા, અમે પણ ઈચ્છીએ છીએ કે અમે પણ પાણીમાં તરી શકીએ. આની ઉપર બગલો હસવા માંડે છે. બસ આટલી જ વાતમાં તું હેરાન થઈ રહી છે? હવે જો તું મારી પાસે આવી જ ગઈ છે તો હું તને જરૂર મદદ કરીશ. રીમઝીમ અને ચુનમુન ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેઓ કહે છે, કાકા, સાચે અમે પણ તરી શકીશું? હા બાળકો, તમે પણ તરી શકો છો, પણ તેના માટે તમારે કેટલીક મહેનત કરવી પડશે. શું તમે તેના માટે તૈયાર છો? હા હા કાકા, હું બધી જ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છું. પઠાણ કાકા રીમઝીમને પોતાના પંજામાં લઈને પાણીમાં ડૂબાડી દે છે અને થોડાક સમય પછી બહાર નીકળે છે. અરે કાકા, તમે શું કરી રહ્યા હતા? મારો તો શ્વાસ રૂંધાઈ ગયો હતો. જેમ તેમ કરીને મેં મારો શ્વાસ રોકીને રાખ્યો હતો. આ તો હું ઈચ્છતો હતો કે તમે શીખી જાઓ કે પાણીમાં શ્વાસ કેવી રીતે રોકાય છે. હવે મારી પાસે તું કાલે આવજે અને આજે રાત્રે શ્વાસ રોકવાનો અભ્યાસ કરતી રહેજે. સારું કાકા, જેવું તમે કહો. અને ચકલી ત્યાંથી ઉડીને જતી રહી. આગલી સવારે રીમઝીમ કાકા પાસે પહોંચે છે. કાકા, હું આવી ગઈ, હવે મને વધુ શીખવાડો. સાંભળ રીમઝીમ, હવે તારે બસ એક જ કામ કરવું પડશે. શું કામ કરવાનું છે કાકા, કહો. નદી કિનારે જે આંબાનું ઝાડ છે ને, તેની એક ડાળી ઠીક નદી ઉપર છે અને તેની ઉપર એક કેરી લાગેલી છે. બસ તારે તે કેરીને પંજાથી પકડીને મારી પાસે લાવવાની છે. આ તો ખૂબ સહેલું કામ છે, હું હમણાં જ કરી દઉં. આવું કહીને તે નદી તરફ જવા ઉડી નીકળી. નદીએ પહોંચીને, અરે, કયું ઝાડ હતું? તે વાળું? ના, પેલું વાળું કે તે વાળું? હા, આ વાળું હશે, તેની પાસે જઉં છું. હવે હું સાચા ઝાડ પાસે આવી ગઈ છું. બસ હવે કેરીને પંજામાં દબાવીને ઉડી જાઉં. રીમઝીમ જેવી કેરીને પોતાના પંજાથી પકડે છે, તેના પંજા કેરીને ચોંટી જાય છે અને કેરીનું વજન વધારે હોવાના કારણે તે પાણીમાં ડૂબવા લાગે છે અને આમ રીમઝીમ પણ ડૂબવા લાગે છે અને પાણીની અંદર જતી રહે છે. પાણીમાં જતા જ તે શ્વાસ રોકી લે છે અને ખૂબ જ ઝડપથી પાંખો ફફડાવે છે, જેથી તે તરીને ઉપર આવી જાય છે. તેના ઉપર આવતા જ કાકા તેને પોતાના પંજાથી ઉઠાવીને જમીન પર મૂકી દે છે અને તેના પંજાથી કેરીને દૂર કરે છે. કાકા, હું કેરી તો લઈ આવત, પણ ખબર નહીં આની ઉપર ગુંદર કોણે ચોંટાડી દીધું, જેથી હું ચોંટી ગઈ.
રીમઝીમ તે મેં જ લગાવ્યું હતું કે જ્યારે તું પાણીમાં ડૂબે ત્યારે પોતાની પાંખોને ઝડપથી ફફડાવી શકે, કારણ કે તરવા માટે પંજાઓને ઝડપથી હલાવવું પડે છે, ઉડવાથી પણ વધારે તેજ. અને તે જોયું, તું આટલા વજનને લઈને પણ ઉપર આવી ગઈ. અરે હા કાકા, તેની ઉપર તો મેં ધ્યાન જ ના આપ્યું. હું તો પાણીમાં તરવા લાગી હતી, મતલબ મને તરવાનું આવડી ગયું છે. હા બેટા, હવે તું તરી શકે છે. હું એક વાર કરીને જોઉં. હા હા, કેમ નહીં. પછી રીમઝીમ નદીમાં ઉતરે છે, ક્યારેક ઊંધી થઈને તો ક્યારેક સીધી થઈને ખૂબ જ તરે છે. તેને નદીમાં તરતા જોઈને બતક કહે છે, રીમઝીમ ખરેખર ખૂબ જ મહેનતી છે, તેના માટે કંઈ પણ કરવું અશક્ય છે જ નહીં. ત્યારે કાકા બોલ્યા, મહેનતથી બધું મળી શકે છે, જેવું રીમઝીમે કર્યું.